ધ્યાન એક શાનદાર સશક્તિકરણ છે, જેના વડે આ જગતમાં જે કંઈ પણ જરૂરી છે તે તમે કરી શકો છો, કંઈ પણ ખરેખર. અને તેમ છતાં આપણે દુનિયામાં કરવી જરૂરી છે તેવી પ્રવૃત્તિઓની પ્રક્રિયાથી પ્રભાવિત ન થવું. જો તમે અહીં બેસો તો તમારું શરીર અહીં છે, તમારું મન ત્યાં છે, અને તમે જે છો તે થોડું દૂર છે. આ પીડાનો અંત છે અને આ ધ્યાનની સ્થિતિ છે. Namaskaram. Probably the second most repeated word. પાછલા થોડા અઠવાડિયાઓમાં કોરોના સિવાય કદાચ બીજો સૌથી વધારે બોલાતો શબ્દ ધ્યાન છે. Apart from coronavirus is meditation. બધા લોકો એકદમથી, લોકો જેમણે પોતાના જીવનમાં ક્યારે ધ્યાન ન કર્યું હોય, ક્યારે તેની શક્યતા વિશે વિચાર ન કર્યો હોય, તેઓ હવે એકદમથી ધ્યાન વિશે વાત કરી રહ્યા છે કે ધ્યાન કરવાની જરૂર છે, ધ્યાન કરવું છે. ચાલો આજે આપણે આ ધ્યાનને સમજીએ. આ શું છે? સૌ પ્રથમ ધ્યાન શબ્દનો અર્થ શું છે? આ અંગ્રેજી શબ્દ મેડિટેશનનો ખરેખર કોઈ અર્થ થતો નથી, એ રીતે કે તે ચોક્કસ રીતે કંઈ જણાવતો નથી. સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ પોતાની આંખો બંધ કરીને બેસે તો એમ માની લેવાય છે કે તે ધ્યાન કરી રહ્યું છે. વ્યક્તિ પોતાની આંખો બંધ કરીને ઘણી બધી વસ્તુઓ કરી શકે છે. તમે જપ, તપ, ધારણા, ધ્યાન, સમાધિ, શૂન્ય, સંયમમાં કરી શકો છો, કે પછી કદાચ તમે બસ બેઠા બેઠા સુવાની કળામાં નિપુણતા મેળવી લીધી છે. તેથી અંગ્રેજી ભાષાનો શબ્દ મેડિટેશન કશું ચોક્કસ નથી દર્શાવતો. સામાન્ય રીતે આપણે માનીએ છીએ, અથવા સામાન્ય રીતે લોકો માને છે કે મેડિટેશન એટલે ધ્યાન. તમિલનાડુમાં તે ધ્યાનમ છે, અને તમે થોડા ઉત્તર તરફ જાઓ તો ધ્યાન, અને હજુ ઉત્તર તરફ જાઓ તો ધ્યાન. જો હજી તમે ઉપર જશો તો બની જશે ચાન. જો તમે થોડા પૂર્વ તરફ વધારે જશો તો તે ઝેન બની જશે. એક જ વસ્તુ છે. તો આ પરિમાણ શું છે જેનું વર્ણન આપણે મેડિટેશન શબ્દથી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ? એક મૂળભૂત વસ્તુ જે આપણે અહીં સમજવાની જરૂર છે કે તમે ધ્યાન ન કરી શકો, કારણ કે ધ્યાન એક ગુણ છે. એ ગુણનું પામવું અમુક પ્રક્રિયાનું પરિણામ છે. તમે એક પ્રક્રિયા શરૂ કરી શકો છો, તમે તેને કરી શકો છો. તમે ગુણને બનાવી ન શકો, ગુણ એ માત્ર એક પરિણામ છે. આ એવું છે કે જો તમારે તમારા બગીચામાં ફૂલ જોઈતા હોય તો તમે ત્યાં બેસીને ફ્લાવર મેડિટેશન નથી કરતા. તમે જાણો છો કે ફૂલવાળા લોકોનું શું થયું હશે. જો તમને તમારા બગીચામાં ફૂલ જોઈતા હોય તો તમારે ફૂલ વિશે વિચારવાની જરૂર નથી. તમારે વિચાર કરવો પડશે માટીનો, ખાતરનો, પાણી અને સૂર્યપ્રકાશનો. જો તમે આ બધી સામગ્રીની, આ પ્રક્રિયા યોગ્ય રીતે કરશો તો ફૂલ અને ફળ એ તેનું પરિણામ છે. પરંતુ આજે આપણું જગત એક રીતે લક્ષ્ય પર ભાર આપતું બની ગયું છે, કારણ કે તેઓ લક્ષ્ય પર એટલો ભાર આપે છે કે તેઓને માટીમાં કોઈ રસ નથી, અને ખાતરમાં તો નહીં જ નહીં, અને ન કે બીજી બધી વસ્તુઓમાં. પરંતુ તેઓને ફળ અને ફૂલ તો જોઈએ જ છે. જો તમારે માટી વગર ફૂલ જોઈતા હોય કે ખાતર, પાણી અને સૂર્યપ્રકાશ વગર,
તો તમને પ્લાસ્ટિકના ફૂલથી સંતોષ કરવો પડે છે. ફોર પ્લાસ્ટિક ફ્લાવર્સ, પ્લાસ્ટિક ફ્લાવર્સ આર વેરી વન્ડરફુલ. પ્લાસ્ટિકના ફૂલો અદ્ભુત હોય છે. જેઓ તેની ઉપયોગિતા વિશે વિચારતા હોય તેઓને આ ઘણી બધી અલગ રીતે કામમાં આવશે. તે 5 વર્ષની ગેરંટી સાથે આવે છે. સાચા ફૂલો ઘણો ત્રાસ આપે છે. જો તમે તમારા ઘરમાં ફૂલો રાખો છો તો તમારે તેને દિવસમાં 5-1 વખત તો જોવા જ પડશે. શું થઈ રહ્યું છે, તે બરાબર ખીલી રહ્યા છે કે નહીં. પરંતુ જો તમે પ્લાસ્ટિકના ફૂલ તમારા ઘરમાં રાખો તો 5 વર્ષની ગેરંટી, તમારા જીવન જેવું નહીં. જો તમે જીવિત છો તો કેટલું બધું કરવું પડે છે. તમારે આ વાયરસને પણ ચાલાકીથી ટાળવો પડે છે, અદૃશ્ય વાયરસ. પરંતુ મરેલાને ફક્ત સડતા બચાવવાના હોય છે. તો મૂળભૂત રીતે તે પરિમાણ અને પ્રક્રિયા જેને તમે ધ્યાન તરીકે સંબોધો છો તે ખાસ્સું જીવનલક્ષી છે. જ્યારે હું તેને જીવનલક્ષી કહું છું તો આજે તમે મોટાભાગે ભૌતિક લક્ષી અથવા વધારેમાં વધારે મનલક્ષી છો, કદાચ ભાવના લક્ષી કે સ્થૂળ શરીર જે ફરી પાછું ભૌતિક જ છે. મોટે ભાગે જીવન આવું બની ગયું છે. લોકોનો જીવન વિશેનો વિચાર જો કોઈ એમ કહે કે મારું જીવન, તો તમારે એમ સમજવાનું હોય કે તેઓ પોતાની નોકરી, કે તેઓ વાત કરે છે દેશની કે વિશ્વની આર્થિક સ્થિતિની, કે પછી તેમની કાર વિશે, કદાચ તેમના કૂતરા વિશે, કોઈક વખત તેમના પતિઓ કે પત્નીઓ વિશે. તે કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. પરંતુ એકમાત્ર વસ્તુ જેને ખરેખર જીવન કહેવાય તે અહીં ધબકતું આ જીવન છે. બાકી બધી વ્યવસ્થાઓ છે જે આપણે કરી છે, તે આશાથી કે આ વ્યવસ્થાઓ આપણને આપણા જીવનની વૃદ્ધિમાં મદદ કરશે. પછી તે શિક્ષણ હોય, કારકિર્દી હોય, સંબંધો હોય, લગ્ન, બાળકો, સંપત્તિ કે બીજું કંઈ પણ, વોટએવર, ઓલ ધીસ થિંગ્સ. કોઈ પણ વ્યક્તિ આ બધી વસ્તુઓ પાછળ એ જ આશાથી જાય છે કે તે આપણા જીવનને વિકસાવશે. જેમ તમે જાણો છો, વધુમાં વધુ લોકો તેમના જીવનના વિકાસના બદલે મોટા ભાગે આ ગૌણ વસ્તુઓમાં ફસાઈ જાય છે. સાજ શણગારની વસ્તુઓ જીવન પ્રક્રિયાથી પણ વિશાળ થઈ ગઈ છે. મને લાગે છે કે એક ક્રૂર રીતે વાયરસ આપણું ધ્યાન આ જીવન પર પાછું લાવી રહ્યો છે. ઓન ધ લાઈફ યુ સડનલી અન્ડરસ્ટેન્ડ યોર એક્સપેન્સિવ હોમ. તમને અચાનક સમજાયું કે તમારું એક મોંઘું ઘર એક જેલ બની ગયું છે. તમારી કિંમતી કાર એક ભંગાર બરાબર બની ગઈ છે, કારણ કે તમે તેને ચલાવી શકતા નથી, થોડા સમય માટે તો નહીં જ. અને અત્યારે આ વિશ્વ એવી પરિસ્થિતિમાં છે કે આપણે નથી જાણતા કેટલી વાર લાગશે કે પહેલાની જેમ તમે તમારી કારમાં થોડું ઘણું ફરી શકશો અને આ માટો મારીને તમે પાછા આવી શકશો. તમે તે નથી જાણતા. તો હવે સ્વાભાવિક રીતે ઘણા બધા લોકો આ જગતમાં ઠેર ઠેર પૂછી રહ્યા છે કે ધ્યાન કેવી રીતે કરવો, મારે શું કરવું જોઈએ. જેમ મેં કહ્યું તેમ, તમે ધ્યાન ન કરી શકો, પરંતુ તમે ધ્યાનમય બની શકો છો, કારણ કે તે એક ગુણ છે. જો કોઈ વ્યક્તિ પોતાનું શરીર, મન, ભાવનાઓ અને ઉર્જાઓને વિકસિત કરીને અમુક સ્તર સુધીની પરિપક્વતા લાવે તો તમે સ્વાભાવિક રીતે દિવસના 24 કલાક ધ્યાનમગ્ન રહેશો. ધ્યાન એ કોઈ જાતની ખામી નથી કે જો તમે ધ્યાનમય બનો તો તમારે આંખો બંધ કરીને એક જગ્યામાં સીમિત રહેવું પડે. ધ્યાન એ એક શાનદાર સશક્તિકરણ છે કે આ જગતમાં જે પણ જરૂરી છે તે તમે કરી શકો છો, ગમે તે, હું સાચું કહું છું. અને આપેલી પરિસ્થિતિમાં જે કંઈ પણ જરૂરી છે તે અને છતાં પણ આપણે દુનિયામાં કરવી પડે તે પ્રવૃત્તિઓની પ્રક્રિયાથી અપ્રભાવિત રહેવું, આ સશક્તિકરણ
કે આ સશક્તિકરણ વિના હકીકતમાં એક મનુષ્ય અપંગ બને છે. કારણ કે તમારે આ દુનિયામાં જે વિચારવું, અનુભવવું, સમજવું અને કરવું હોય છે તે તમારી ઉપર એટલા મોટા પાયે અસર કરશે કે સ્વાભાવિક રીતે તમે જે પણ કંઈ કરવું છે તે કરવામાં અચકાશો. સ્વાભાવિક છે તમે તેને ટાળશો જે વસ્તુઓ કરવાની અત્યંત જરૂરી છે. એક રીતે જ્યારે તમે એ સ્થિતિમાં છો જ્યાં તમારી પોતાની પ્રવૃત્તિ અને તમારી આસપાસની દુનિયાની પ્રવૃત્તિ અને તમારા મન અને ભાવનાઓની પ્રવૃત્તિ આ બધું તમને તમારા જીવનની દરેક ક્ષણે અસર કરશે, ત્યારે કોઈક રીતે તમે પોતાની જાતને અપંગ બનાવશો. કારણ કે સ્વાભાવિક રીતે તમે તમારા જીવનના ફેલાવને એકદમ સીમિત રાખવા માંગશો. કારણ કે પ્રવૃત્તિ, વિચાર, ભાવના, જીવનમાં ભાગીદારી એ તમારા માટે વિશાળ માત્રામાં દુઃખનું કારણ બની શકે છે. એકવાર જો પીડાનો ભય આવે તો જાણતા કે અજાણતા તમે પોતાના જીવનની ક્ષમતા અને સંભાવનાઓને સીમિત કરશો. ધ્યાનનો અર્થ માત્ર એ છે કે તેનું એક સરળ રીતે વર્ણન કરવું હોય તો જો તમે અહીં બેસો તો તમારું શરીર અહીં છે, તમારું મન ત્યાં છે અને તમે જે છો તે આ બે પરિમાણોથી થોડુંક દૂર છે, ભૌતિક શરીર અને માનસિક સંગ્રહથી થોડું દૂર. આ બે શરીર અને મનના સંગ્રહ જો તમારી અને તેમની વચ્ચે થોડી જગ્યા ઊભી થાય તો આ દુઃખનો અંત લાવશે અને આ ધ્યાન છે.